નમસ્કાર દર્શક મિત્રો, આપની હાર્યા છો સાયન્ગ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ, અને એક વિશેષ અહેવાલ છે. આજના અહેવાલની અંદર અમે આવી પહોંચ્યા છીએ કૃષિ યુનિવર્સિટીની અંદર, અને કૃષિ યુનિવર્સિટીની અંદર જે આ વેટરનિટી ડૉક્ટરો આજે છે એ હડતાલ ઉપર ઉતરે છે, સામૂહિક હડતાલ છે, અને ઘણા દિવસોથી એમની માંગણી પડતર માંગણી છે, અને એના વિરોધ આજે એમણે હદ ઉપર કાળી પટ્ટીઓ બાંધી છે, કાળીઓ પટ્ટી બાંધી અને અનિશ્ચિત હડતાલના મુદ્દા ઉપર એ લોકો આજે ઉતર્યા છે. શા માટે ઉતર્યા છે? એક બાજુ લિમ્પી નામનો રોગ ચાલી રહ્યો છે, અને આજે જ ભૂપેન્દ્રભાઈ કે જે આપણા સીએમ છે, એમણે 5 સભ્યોની આખી કમિટી બનાવી છે, અને ત્યારે જ્યારે વેટરની ડૉક્ટરો નવસારીની અંદર હડતાલ પર ઉતર્યા હોય તો એ કેવી વ્યથા, કે જ્યારે એક બાજુ એક રોગ અસહ્ય છે અને એ નીકળ્યો છે, અને બીજી બાજુ આજે વેટરની ડૉક્ટરો પોતાની જે પડતર માંગો છે, કારણ કે ઘણા લાંબા સમયથી આ પડતર માંગો હતી, અને માંગોના વિરોધ માટે આજે અનિશ્ચિત મુદ્દતની હડતાલની ઉપર નવસારીની કૃષિ યુનિવર્સિટીની અંદર, જ્યાં અત્યારે જેને કહે છે વેટરની ડોક્ટરોનો જે કોલેજ છે, ત્યાં એ લોકો આજે હડતાલ પર બેઠા છે. તો સૌપ્રથમ આપનું નામ શું છે? અમનકુમાર. અમનકુમાર, શા માટે તમે અને તમારા બીજા બી જે સભ્યો છે, ડોક્ટરો શો છે, બરાબર છાત્રો છે, આજે હડતાલ ઉપર બેઠા છે? અમે બેસેલા છીએ કે અમારે જે સ્ટાઇપન્ડ છે એ 4,200થી લઈને 18,000 કરવામાં આવશે એના માટે. તો જે પ્રમાણે બાજુમાં આ બોર્ડ છે કે ભાઈ દરેક જગ્યાએ અલગ અલગ સ્ટાઇપેન્ડ મૂકવામાં આવ્યા છે, ખાલી ગુજરાતમાં જ 4,200 છે, તમારું એ કેવું છે ને? હા, એકલા ગુજરાત જ છે આખી ઇન્ડિયામાં જેને સૌથી ઓછુંમાં ઓછું સ્ટાઇપેન્ડ આપે છે ગુજરાતના વેટરનરી ડૉક્ટર્સને. તો વેટરનરી ડૉક્ટરને સ્ટાઇપેન્ડ ક્યારે આપવામાં આવે છે અને ક્યારથી આપવામાં આવે છે? અમારો ટોટલ જે કોર્સ હોય એ 5.5 વર્ષનો હોય, એમાંથી છેલ્લા 1 વર્ષ જે હોય એમાં અમને ઇન્ટર્નશિપ મોકલવામાં આવે, એમાં જુદી જુદી સેન્ટરોમાં અમને ડ્યુટીમાં મોકલવામાં આવે, એમાં અમને 1 મહિનાનું ભથ્થું જે 4,200 આપે છે એ બહુ જ ઓછું છે જે આસપાસના જે સ્ટેટ છે એના કરતાં. જ્યાં જે પ્રમાણે આપ જોઈ શકો છો કટઆઉટની અંદર 2,500થી લઈ અને મિનિમમ જે ખરું એ 4,200 છે, અને મિનિમમ જે ખરું એ 4,200 માત્ર અને માત્ર ગુજરાતની અંદર છે. આ રજૂઆત આપણે બીજે ક્યાં ક્યાં કરી? આ રજૂઆત અમે સચિવાલયમાં જઈને અમારા જે પશુપાલન મંત્રી છે રાઘવજી પટેલ શ્રી એમને કરી, પછી અમારા નાણામંત્રી જે છે કણુભાઈ દેસાઈજી એમને બી કરી, અને અમારા સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ એમને બી કરી. તો શું જવાબ આવ્યો આજ સુધીમાં? એમનો કોઈ સેટિસ્ફેક્ટરી આન્સર નહોતો, એમને ખાલી એવું જ હતું કે હા જોઈશું, હા કરીશું, આ 6 મહિનાથી એ જ ચાલે છે. સાથે જ જ્યારે વિદ્યાર્થીઓ આ પ્રમાણેની પ્રતિક હડતાલ કરી રહ્યા છે અને અચોક્કસ મુદતની હડતાલ કરવામાં આવી છે, તો ત્યારે વેટરનરી કોલેજના ડીન શું જણાવી રહ્યા છે, ચાલો આપણે પણ સાંભળીએ. અત્રેની વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓની ઇન્ટર્નશિપ એલાઉન્સ વધારવા માટેની એમની માગણી છે. છેલ્લા 5 વર્ષથી એમનું ઇન્ટર્નશિપ એલાઉન્સ 4,200 રૂપિયા છે, જે એમની માગણી અત્યારે 18,000 રૂપિયાની છે. વિદ્યાર્થીઓ દ્વારા આ બાબતે રજૂઆત કરવામાં આવેલી હતી, અને એ યુનિવર્સિટીની હાયર ઓથોરિટીને કામગેનુ યુનિવર્સિટી ખાતે મોકલવામાં આવેલ છે. ત્યાંથી સરકારશ્રીની અંદર આગળ રજૂઆત કરવામાં આવેલ છે. કેવો અપ્રોચ રહ્યો છે સરકારશ્રીનો આ બાબતે? હાલમાં મને જાણવા મળેલ છે એ મુજબ ગઈકાલે જ વિદ્યાર્થીઓ નું પ્રતિનિધિમંડળ અમારા વાઇસ ચાન્સેલર સાથે કૃષિમંત્રીશ્રીને મળેલ હતા, અને એમના દ્વારા લંપી સ્કિન ડિસીઝના અત્યારે એ હોય તાત્કાલિક એમણે મંજૂરી મળવા માટેની મંજૂરી આપી હતી, અને એમણે એમનો રિસ્પોન્સ પણ પોઝિટિવ દર્શાવેલ છે. જ્યાં 6 મહિનાથી જ્યારે વિદ્યાર્થીઓ, જ્યારે ડૉક્ટરો પોતાના હક માટેની લડાઈ લડી રહ્યા છે, ત્યારે એમને કોઈ જ જવાબ નથી મળતો, ત્યારે 6 મહિનાની આ લડત બાદ આજે લોકો આજે હડતાલની ઉપર ઉતર્યા છે, અને અનિશ્ચિત હડતાલ છે, કારણ કે એમનું એક જ માંગ છે કે ભાઈ ઇન્ટર્નશિપ ભથ્થું જે 4,200 છે એ વધારીને 18,000 કરવામાં આવે, અને ગુજરાત સરકારની સામે એમણે પોતાની આ જે માંગ છે, માંગ રજૂ કરી છે. આપણે જોયું એ મુજબ સીએમથી લઈ નાણામંત્રીથી લઈ અને જે આપણા પશુમંત્રી છે ત્યાં સુધી એમણે રજૂઆત કરી, પણ કોઈ જ
सुखद अंत नहीं आता आज काड़ी पट्टी बांधी विरोध प्रदर्शन कर रहा है। जयरे एक बाजू लींपी रोग निकलो है, जयरे भूपेन्द्र साहेब एक कमिटी बनाव है पांच सभ्य बीजी बाजू तब जुओ तो आज लोग हड़ताल उपर उतरिया है। आ बदाज डॉक्टरो है जो भविष्य घड़तर करते जयरे डॉक्टरों की जरूरत पड़े बराबर तरह अपने एमने पास दौड़ी जाइए, पर इमने जयरे जरूर पड़े तरह कोई नेता फरकत नहीं। तो जुवानु एज रही कि अभी इमनी मांग है ये क्यारे संतोषाय से। कैमरामैन यशनी साथ हूँ महेश भट्ट, निहारता रहो नवसारी लाइव। 24 कैरेट स्टील मां खरीदी करो अने नवसारी नी सौथी मोटी नवरात्रि मां गरबे घूमो। नवसारी ना सौथी मोटा वासन नो शोरूम 24 कैरेट स्टील लाव्यो छे अनोखी ऑफर। रुपया 5000 नी खरीदी करो अने दक्षिण गुजरात ना जाणीता साई ग्रुप नी मेगा नवरात्रि नो सीजन पास फ्री मेळवो। शहर मां जो एक ज स्थळे बधी ज गर्भगृह नो सामान व्याजबी कीमते मळतो होय अने साथे आवी स्कीम होय तो बीजे शू काम खरीदी करवा जवाय, तो पहुंची जाओ 24 कैरेट स्टील पटवा शेरी मोटा बाजार नवसारी। अने वधु माहिती माटे संपर्क करो स्क्रीन पर देखाता नंबर पर।